नमस्कार विद्यार्थी मित्रों, हिंद एजुकेशन यूट्यूब चैनल में आपनु स्वागत छे। आजे आपणे जोईशुं धोरण 9 गुजराती विषय नुं पेपर सोल्यूशन, जे वार्षिक परीक्षा 2023 नी अंदर लेवाई गयेलू छे। कुल 80 गुण नुं अने 8-11 एटले के 3 कलाकनो समय तमारो रहेशे। आ पेपर उपरथी तमने ब्लू प्रिंट पण समजमां आवी जशे अने घणा बधा एवा प्रश्नो हशे जे तमारे पूछाई पण शके छे। तो संपूर्ण सोल्यूशन आपणे आ विडियोनी अंदर जोवाना छीए, तो वीडियो ने अंत सुधी जोता रहेजो। जो वीडियो पसंद आए तो लाइक करजो और चैनल पर जो नवा छो तो सब्सक्राइब कर बाजू में पेलूँ बेल आइकन दबाई सको। जो अँ विभाग ए आपेलू है, एम गद्य विभाग में पहलूँ जोड़का आपेला है। जो जोड़का आपेला तमे जोई लेजो। सोल्यूशन पण तमारे आनी साथे करी लेवानुं छे। क्या खोटू सोल्यूशन होय तो तमे कॉमेंट की अंदर साचुं सोल्यूशन पण आपी सको छो। जो नीचेना प्रश्नों एक वाक्य में उत्तर आपो, ये 4 गुणनुं रहेशे एटले आना उपरथी तमारे ब्लू प्रिंट पण नक्की थशे, बराबर। आने एक ब्लू प्रिंट पण तमे कही सको छो। तमारे आ प्रकारनुं पेपर आवशे। त्यारबाद छे नीचेना प्रश्नों टूंक में उत्तर आपो, जे 6 गुणना प्रश्न रहेशे। एना पछी छे नीचेना प्रश्नों सविस्तर उत्तर लखो, जेना 8 गुण रहेशे। जो तमे अहींया प्रश्नों जवाब पण साथे आपेला छे। विभाग बी तमारुं छे पद्य विभाग, जेमां नीचेना प्रश्नों एक वाक्य में उत्तर लखो एवुं आपेलुं छे। तेजमल काव्यनो साहित्य प्रकार। त्यारबाद छे काव्य पूर्ति करो, जेना 2 गुण रहेशे। एना पछी छे नीचेना प्रश्नों टूंकमां उत्तर लखो, तो जो टूंकमां उत्तर लखो ए प्रश्न तमारे 3 आपेला छे एना तमारे 6 गुण रहेशे, बराबर। हवे आगळ जोईए आपणे, तो एमां ड छे नीचेना प्रश्नों सविस्तर उत्तर लखो, तो एना 8 गुण तमारे रहेशे। चलो जोईए व्याकरण विभाग। तो व्याकरण विभाग में जो अहींया जोड़णी सुधारवानी छे, संधि छोड़ो जोड़ो, पछी तळपदा शब्दोनो शिष्ट रूप आपो। जो अहींया आपेलुं छे भो ने ढांढो एटले बळद अने ભો એટલે ભય, બરાબર। એવી રીતે તમારે અહીંયા વ્યાકરણ આપેલું છે જે તમારે જોઈ લેવાનું છે, હું સ્કીપ કરું છું ધીરે ધીરે, બરાબર। ત્યારબાદ અહીંયા 12મો પ્રશ્ન આપેલો છે, માગ્યા મુજબ ફેરફાર કરો એવી રીતે। 13મો છે વાક્ય રૂપાંતર કરો। ત્યારબાદ છે નીચે આપેલા વાક્યમાંથી સાદું સંયુક્ત અને સંકુલ વાક્ય શોધો અથવા બનાવો। નીચેના વાક્યમાં કાળ ઓળખાવો, બરાબર। અને લાસ્ટમાં છે નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય જણાવો, એ પ્રશ્ન પણ તમને અહીંયા આપેલો છે 16મો પ્રશ્ન। ત્યારબાદ છે વિભાગ ડી। તો વિભાગ ડી છે અર્થગ્રહણ અને લેખન વિભાગ। તો એમાં જુઓ નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો। તો આગળનું એક જૂનું પેપર હતું, એની અંદર પણ મેં કહ્યું હતું કે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, જે વિચાર વિસ્તાર છે કે કદમ અસ્થિર હોય અને કદી રસ્તો નથી જડતો અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો। એના અથવામાં છે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે। એના પછી પત્રલેખન છે, વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે, આ બાબત સમજાવવા માટે તમારા નાના ભાઈને પત્ર લખો। એના સિવાય મોબાઈલનું પણ અહીંયા કદાચ પૂછાઈ શકે છે, અત્યારે એનો જમાનો ચાલે છે એટલે કે બહુ જ ગંભીર બાબત છે। ત્યારબાદ છે તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાનની ઉજવણીનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો, એનો અહેવાલ તમારે કરવાનો છે તૈયાર। અને એના પછી છે નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। અહીંયા ગદ્યખંડ આપેલો છે અને અહીંયા પ્રશ્નોના ઉત્તર આપેલો કે નદીને શાની ઉપમા આપી શકાય, તો કે માતાની। નદી કાંઠે ફરવા જવાથી શાના દર્શન થાય, તો માતૃવાત્સલ્યના। નદી શું નથી અને શું છે, તો જનસભાની। અહીંયા જુઓ નદી શું છે અને શું નથી, એટલે કે અહીંયા જુઓ તમને આપેલું છે કે નદી ઈશ્વર નથી, બરાબર। જો અહીંયા આપેલું છે શું, નદીના કાંઠે ફરવા જઈએ કુદરતના, જો માતૃવાત્સલ્ય અહીંયા આપેલું છે એ છે। અને જુઓ નદી જન સમાજની માતા છે, શું છે, નદી જન સમાજની માતા છે, નદી ઈશ્વર નથી એવું કહેવામાં આવ્યું છે। ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો, તો લોકમાતા। ત્યારબાદ આપેલું છે નીચેના મુદ્દાસરના હાજર નિબંધ લખો કોઈ પણ, તો તેના 8 ગુણ રહેશે। એમાં 2 નિબંધ તમારે પૂછાઈ શકે છે, પુસ્તકોની મૈત્રી અને એના અથવામાં છે જીવનમાં તહેવારોનું મહત્ત્વ, બરાબર। ત્યાં તમે ગમે તે એના સિવાય પણ કદાચ પૂછાઈ શકે છે, તો આ તમારે બંને તૈયાર કરી લેવાના છે, આની અંદરથી પણ કોઈ એકાદ પૂછાઈ શકે છે। અહીંયા આપણે પેપર પૂર્ણ કરીએ છીએ। વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, ચેનલ ઉપર જો નવા છો તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી શકો છો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ।